અનલોક એકમાં યાત્રા ધામ ખુલતા અંબાજી ખાતે શરૂ થઈ યાત્રિકોની અવર જવર, પરંતુ ભોજનાલય બંધ રખાતા ભોજન પ્રસાદી માટે યાત્રિકો મોંઘા ભાવની હોટલોમાં જમવા માટે મજબૂર. બહારથી આવતા યાત્રિકોની આસપાસના વિસ્તારોમાંથી આવતા આદિવાસી અને નોકરિયાતને ભોજનાલય ચાલુ કરવા માંગ. શક્તિભક્તિ અને પ્રકૃતિ અને ત્રિવેણી સંગમ એવા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અનલોક એકમાં ખુલતા યાત્રિકોમાં આનંદની લાગણી છવાય છે. છેલ્લા 3 માસ ઉપરાંતથી ગુજરાતના મોટાભાગના તીર્થસ્થળો અને યાત્રાધામ બંધ રહેતા દર મહિને પૂનમ ભરવા આવતા ભક્તો અને યાત્રિકો ઘણા સમયથી મંદિરના પટ ખોલવાની રાહ જોઈને બેઠા હતા. ત્યારે મંદિરના પટ ખોલતા અનેક યાત્રિકો હર્ષિત થયા હતા. ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા માય ભક્તોએ માં અંબાના દર્શન કર્યા બાદ માતાજીની પ્રસાદી રૂપે મંદિરના અંબિકા ભોજનાલય ખાતે અચૂક મુલાકાત લઈ માતાજીનો પ્રસાદ લઈને પરત ફરતા હોય છે. પરંતુ ત્યારે ગત માર્ચ તારીખ 21 તારીખથી લોકડાઉન પડતા અંબાજી મંદિર તેમજ ભોજનાલય વગેરે પણ સદંતર લોકડાઉનના દરમિયાન બંધ રહેવા પામ્યા હતા. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ અમુક યાત્રાધામ ખુલતા અંબાજીની પણ મંજૂરી અપાઈ હતી, જેથી માતાજીના ભક્તોમાં આનંદ છવાયો હતો અને ભક્તોની અવર જવર શરૂ થતાં સુમસામ પામેલું યાત્રાધામ અંબાજીમાં ફરી રોનક છવાઈ હતી. પણ દર્શન અર્થે દૂરથી આવતા લોકોને દર્શન બાદ માતાજીની મોહનથાળ પ્રસાદી અને ભોજન પ્રસાદીનો જે લાભ મળતો હતો તે મળી રહ્યો નથી, જેના કારણે બહારથી આવતા માય ભક્તોને દર્શન બાદ ભોજનાલય ખાતે આવતા મંદિર સરકાર તરફથી ભોજનાલય બંધ રાખવાના કારણે યાત્રિકોને બહાર હોટલોમાં જવું પડે છે, જે ખૂબ જ મોંઘા ભાવ અને બિન આરોગ્યપ્રદ હોવાથી બીક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીવત અને ભીડ હોવાના લીધે પણ ના છૂટકે જવું પડે છે, જેના લીધે યાત્રિકોને હેરાનગતિ ભોગવવી પડે છે. ગત તારીખ 20 માર્ચથી ભોજનાલય બંધ થયા અને 100 દિવસ પૂરા થયા છે અને મંદિરમાં તારીખ 1 જૂનથી ખુલી જતા યાત્રિકો દર્શન બાદ પ્રસાદી લેવા આવતા વિલા મોઢે પરત જવું પડે છે અને મોંઘી હોટલોમાં ભીડ હોવા છતાં જઈ રહ્યા છે. સામાન્ય માણસના ખિસ્સામાં ભર રૂપી બની પડે છે, જ્યારે અમુક લોકોને ફક્ત 20ના ભજીયા પાઉના નાસ્તાથી કામ ચલાવી પરત જઈ રહ્યા છે, ત્યારે અંબાજી મંદિર દ્વારા ફક્ત 16 રૂપિયામાં માતાજીના ભોજન પ્રસાદીનો લાહો યાત્રિકોને નહીં પરંતુ આસપાસના વિસ્તારની રોજી માટે આવતા આદિવાસી લોકો તેમને માર્બલ ઇનમાં કામ કરતા મજૂરો અને અન્ય નોકરિયાતોને ઓછા ભાવે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહેતું હતું. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મંદિરના દર્શનાર્થે ખુલી ગયા, પરંતુ દર્શન બાદ યાત્રિકોને જમવા માટે મોંઘા ભાવની હોટલોમાં ભીડ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતું હોવા છતાં પણ જવું પડી રહ્યું છે, જેના લીધે અમુક યાત્રિકોને જે દર્શન બાદ ભોજનાલય ખાતે જ પ્રસાદી લેવાનો આગ્રહ રાખતા હોય છે તેમની પણ લેખિત ફરિયાદો આવી રહી છે. મંદિર ખુલ્યા પણ પ્રસાદી માટે ભોજનાલય કેમ નહીં? તો સરકારશ્રી અને મંદિર ટ્રસ્ટના વહીવટીદાર અને કલેક્ટરશ્રીને યાત્રિકોની માગણી અને ઈચ્છાને માન આપી સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે મંદિરના ભોજનાલયને પણ શરૂ કરવામાં આવે તેવી યાત્રિકોની માંગ ઉઠી છે.